હલો ફ્રેન્ડ્સ, ઘણી વાર એવું થતું હોય કે અડધો કપ જેટલો જ ભાત વધે. હવે આપણે નાખી દેવાનું તો મન ના થાય, કેમ કે મોંઘા ભાવના ચોખા ભરેલા હોય. તો આ અડધો કપ ભાતમાંથી મસ્ત મજાના કોફતા બની જાય, જે ટેસ્ટમાં એકદમ મંચુરિયન જેવા જ લાગે. અને એ કોફતામાંથી ગ્રેવીવાળું આ રીતે શાક પણ બનાવી શકો. તો સુપર સહેલિયાથી ફરી એકવાર હું દીપા, ચલો મારી સાથે મારા કિચનમાં અડધો કપ જેટલા ભાતમાં બહુ બધા શાકભાજી ઉમેરી અને આજે મસ્ત મજાની બે રેસીપી આપણે બનાવીશું. તો અહીંયા એક કેપ્સિકમ અડધું મેં લીધું છે, બહુ મોટું હતું એટલે અડધું લીધું છે. બાકી તમે એક નાનું હોય તો લઈ શકો છો. 50 ગ્રામ જેટલી કોબીજ, 3-4 લીલી ડુંગળી, 1 સૂકી ડુંગળી, 1 બટાકો, 1 ગાજર, લીલું મરચું અને 5-7 લસણની કળીઓ. તો અડધો કપ ભાતની સામે આટલા બધા વેજીટેબલ્સ એટલે એકદમ હેલ્ધી. હવે એક બટાકો જે છે છાલ કાઢીને મેં છીણી લીધો છે અને લસણની પેસ્ટ કરી બાકી બધા વેજીટેબલ્સ આ રીતે બારીક સુધારી લીધા, ચોપરમાં જ ચલાવી અને બારીક કરી લીધા છે. હવે આ અડધો કપ જેટલો ભાત છે એની સામે 1/4 કપ જેટલું બેસન અને 2 કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે. હવે એક બાઉલ લઈશું અને એની અંદર આ બધી જે આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધા મિક્સ કરી દઈશું. ભાત, એની સામે આ બેસન લીધું છે અને એની સામે આ ચોખાનો લોટ, એટલે બાઇન્ડિંગ એકદમ પ્રોપર આવશે. અને આટલા બધા વેજીટેબલ્સ એટલે તમે સમજી શકો છો કે આપણી રેસીપી એકદમ હેલ્ધી, વાઇટામિન્સ, ફાઈબર, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન રિચ રેસીપી, એક કમ્પ્લીટ ફૂડ કહી શકાય. અને હા, નો ડાઉટ થોડું આપણે એને ડીપ ફ્રાય કરીને બનાવવાના કોફતા, એટલે થોડુંક અનહેલ્ધી તમને એવું લાગે, પણ ક્યારેક આટલા બધા વેજીટેબલ્સ સાથે તળેલું પણ ખાઈ લેવાય, વાંધો ના આવે. તો એકદમ સરસ ટેસ્ટમાં તમે મંચુરિયન જેવો જ એનો ટેસ્ટ આવશે અને એકદમ પ્રોપર જેને કહેવાય કે નાના છોકરાઓ માટે પણ બેસ્ટ રેસીપી. કોઈ ગેસ્ટ આવ્યો હોય તો એઝ અ સ્ટાર્ટર પણ તમે સર્વ કરી શકો. આ છે થોડું દહીં, 2 કપ જેટલું દહીં લીધું છે જેને એડ કરી લેવાનું છે અને થોડુંક ચાટ મસાલો લગભગ 1/2 ચમચી જેટલો. મીઠું તો નાખવાનું જ હોય પ્રમાણસર, એટલે પ્રમાણસર મીઠું નાખી ચાટ મસાલો 1/2 ચમચી જેટલો નાખી અને બધું સરસ રીતે ભળવી અને મિક્સ કરી લેવાનું છે અને પછી એના નાના નાના બોલ્સ કરી દેવાના છે. એટલે મેં થોડું લાલ મરચું પણ નાખી દીધું, કેમ કે લીલું મરચું મારી પાસે એક જ હતું એટલે થોડું તીખાશમાં ઓછું પડે એવું લાગતું હતું, એટલે થોડું લાલ મરચું એડ કરી દીધું. થોડો મરી પાવડર પણ એડ કરી શકીએ છીએ. હવે આ રીતે આવો આપણો જે ડો છે એ તૈયાર થઈ ગયો છે અને એમાંથી આપણે આવી રીતે બોલ બનાવી દેવાના છે, એટલે કે કોફતા જેવું બનાવી દેવાનું છે. જો તમે આની અંદર થોડો ચીલી સોસ અને સોયા સોસ એડ કરશો તો એકદમ મંચુરિયન જેવો જ એનો ટેસ્ટ આવશે. પણ મેં મારી રીતે આપણા ઇન્ડિયન ટચથી જ આ કોફતા બનાવી લીધા છે. બધા કોફતા આપણા થઈ ગયા છે અને હવે એને તળી લેવાના છે. ડીપ ફ્રાય કરીશું એટલે મીડિયમ હોટ ઓઇલમાં સરસ રીતે એને ગોલ્ડન કલરના તળી લેવાના છે. તો આ રીતે મૂકી અને પછી થોડા સેટ થાય પછી એને ફેર પલટાવીને કરી લઈશું. એકદમ નહીં પલટાવવાના, નહીં તો એ છૂટા પડી જશે. અને તેલ સરખી રીતે ગરમ થયેલું હોવું જોઈએ, એટલે સરસ રીતે આપણા આ કોફતા ગોલ્ડન કલરના થઈ જશે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો સરસ આપણા ગોલ્ડન કોફતા તૈયાર છે. અને આ કોફતા તળતાની સાથે તમે બહાર જેવા કાઢશો એવા એમનેમ ખાશો તો બી એક પછી એક ખાયા જ કરશો અને એટલા સરસ ટેસ્ટી એકદમ મંચુરિયન જેવા લાગતા હોય છે. તો બધા જ કોફતા આ રીતે તળી લઈશું. કોફતા આપણે તળી ગયા છે અને તળતાની સાથે જ ખવાઈ પણ ગયા, બહુ જ ઓછા તમે જોઈ શકો છો 6-1 કોફતા રહ્યા છે. પણ હું તમને આજે ગ્રેવીમાં એ કેવી રીતે બનાવવાના એ પણ આપણે જોઈ લઈએ. 1 કાંદો, 1 ટમેટું અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે. તેલ 1 ચમચી જેટલું, એની અંદર જીરું સાંતળી લેવાનું છે 1/2 ચમચી જેટલું અને પછી કાંદો સાંતળી લેવાનો. કાંદો મેં અહીંયા ગાડી થોડો ક્રશ કરી લીધો હતો, થોડો ઘણો એમાં કચરો દેખાઈ રહ્યો છે પણ ચાલશે. પણ ટોમેટો સરસ રીતે એની પ્યોરી કરી લીધી છે. તો કાંદો અને પછી આદુ મરચાં થોડા સાંતળી અને પછી સરસ રીતે ગુલાબી કલરના કાંદો થઈ જાય એટલે એની અંદર ટમેટું. તો બેઝિક ગ્રેવી બનાવી અને પછી એમાં કોફતા એડ કરીને સર્વ કરીશું.
ગ્રેવી વાળું કોફતાનું શાક થઈ જશે. તો મીઠું નાખી દીધું, કાંદા થોડા થઈ ગયા એટલે ટામેટું ને પછી મીઠું. મીઠું એટલે નાખવાનું કે ટામેટું સરસ રીતે ફટાફટ ચડી જાય મીઠું નાખવાથી. એટલે ટામેટું નાખો એટલે તરત જ મીઠું નાખી દેવાનું અને પછી આ રીતે સરસ રીતે થોડું પાણી બળી જાય એવું લાગે એટલી એની અંદર બેઝિક મસાલામાં લાલ મરચું, થોડી હળદર અને થોડું ધાણા જીરું, તો બધું અડધી અડધી ચમચી જેટલું મેં લગભગ નાખી દીધું છે. અને પછી બધું હલાવીને મિક્સ કરી લઈશું. મસાલા બધા સરસ રીતે સતળાઈ જાય, ગ્રેવી આપણી થઈ જાય એવું લાગે એટલે પાણી લગભગ થોડું બધું બળી જશે. આ રીતે જોઈ શકો છો સરસ રીતે આપણી ગ્રેવી મસાલા બધા સતળાઈ ગયા છે. અને હવે થોડું પાણી એડ કરી લઈશું પાક કપ જેટલું, અને સાથે સાથે થોડો ગરમ મસાલો, ગરમ મસાલો એડ કરી અને પછી હલાવીને મિક્સ કરી લઈશું સરખી રીતે. અને આ આપણી થોડી લિક્વિડ કન્સિસ્ટન્સીવાળી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અને પછી આ ગરમા ગરમ ગ્રેવી આપણે કોફતા ઉપર રેડી અને કોફતા સર્વ કરીશું. તો કોફતા બધા જ લગભગ ખવાઈ ગયા હતા, પણ જસ્ટ આ ગ્રેવીવાળું શાક બતાવવા માટે આ 3 કોફતા જેટલી મેં ગ્રેવી તમને બનાવીને બતાવી. અને આ બેઝિક ગ્રેવી કોફતા ઉપર રેડી અને આપણે કોફતા ગરમા ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, સૌથી ઇઝી રેસીપી, 1/2 કપ ભાતમાંથી બહુ બધા શાક હોય તો આ રીતે તમે કોફતા અને કોફતાનું શાક બનાવીને એન્જોય કરી શકો છો. એકદમ મંચુરિયન જેવો ટેસ્ટ જોઈતો હોય તો બનાવતી વખતે, કોફતા બનાવતી વખતે થોડો સોયા સોસ ને ચીલી સોસ એડ કરો તો મંચુરિયન જેવું ટચ ફીલ આવશે. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.